સુરતમાં કોરોના વાયરસમાં બે લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા. બંને દર્દીઓને રજા આપવામાં આવી છે. ઘોડદોડ અને કૈલાસનગરમાં રહેતા યુવાનને રજા આપવામાં આવી. સુરતમાં અત્યાર સુધીમાં કુલ 3 પોઝિટિવ દર્દીના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. સુરતમાં કોરોનાના શંકાસ્પદ વાયરસના નવા 13 કેસ નોંધાયા. 1 મહિનાના બાળકને પણ શંકાસ્પદ કોરોનાના લક્ષણો જોવા મળ્યા. મહત્વપૂર્ણ છે કે સુરતમાં અત્યાર સુધી કોરોનાના 10 પોઝિટિવ કેસ નોંધાયા છે. 15 દર્દીના રિપોર્ટ આવવાના બાકી છે. સુરતમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતી કુલપાડાની મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું. મહિલાની ઉંમર 36 વર્ષની હતી. તંત્રને જાણકારી થતાં મહિલાના અંતિમ સંસ્કાર કોરોનાની ગાઈડલાઈન અનુસાર કરવામાં આવ્યા. તો કોરોનાને લઈને અમદાવાદમાં ડોર ટુ ડોર સર્વે કરવાની કામગીરી તેજ કરી દેવાય છે. અમદાવાદમાં અન્ય જિલ્લામાંથી પણ ટીમો બોલાવાય છે. રાજ્ય સરકારની 50 ટીમો સહિત કુલ 350 ટીમ અમદાવાદમાં તૈનાત કરવામાં આવી. 1 ટીમમાં 4 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ તમામ ટીમ ડોર ટુ ડોર સર્વેની કામગીરી કરી રહી છે. અમદાવાદમાં કોર્પોરેશને 216 ટીમ બનાવીને કામગીરી તેજ કરી. 5500 પૈકી 2500 હોમ ક્વોરન્ટાઇન લોકોને મુક્ત કરાયા છે. હાઈ રિસ્ક વિસ્તારમાં 65000 જેટલા ઘરોનું હેલ્થ ચેકિંગ કરાયું. અમદાવાદમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની મોટી બેદરકારી સામે આવી. ઘરમાં વ્યક્તિ ન હોવા છતાં પણ કોરોના પોઝિટિવ હોવાનું બોર્ડ લગાવ્યું. રઈશ ખાન પઠાણ છેલ્લા 6 મહિનાથી દિલ્હીમાં છે. એમ્સમાં તપાસ કરાવીને રિપોર્ટ ગુજરાત મોકલતા તે નેગેટિવ આવ્યો. આરોગ્ય વિભાગે શાબ્દિક માફી માંગીને કાર્યવાહી કરી. દેવભૂમિ દ્વારકામાં 200 લોકોને બોટમાં જ ક્વોરન્ટાઇન કરાયા. સલાયા ખાતે યુએઈ સહિત ગલ્ફ કન્ટ્રીમાંથી આવતા માછીમારો અને ખલાસીઓને ક્વોરન્ટાઇન કરાયા છે. તકેદારીના ભાગરૂપે બોટમાં જ માછીમારોને ક્વોરન્ટાઇન કરાયા. લોકોને કિનારા પર જવા રોક લગાવી. ભાવનગર શહેરમાં રેલવે દ્વારા ખાસ તૈયારી કરવામાં આવી છે. રેલવે વિભાગ દ્વારા બંધ પડેલા 19 કોચમાં કોરોનાની અસર વધે તો દર્દીને ક્વોરન્ટાઇન કરવા માટે ટ્રેનમાં જ હોસ્પિટલની સુવિધા ઊભી કરવામાં આવી છે, જેમાં 160 દર્દીઓને રાખી શકાય અને ઓક્સિજન, મેડિકલ, ડોક્ટરનો સ્ટાફ, અલગ કોચ, લાઇટ, પંખા અને બેડની સાથોસાથ ટોયલેટ, બાથરૂમ સાથે તમામ પ્રકારની સુવિધા ઊભી કરાય છે. વડોદરામાં કોરોના વાયરસને હરાવવા માટે તંત્ર એલર્ટ છે. SSGમાં આઇસોલેશન વોર્ડના કર્મચારીઓ માટે 2 નવા આઇસોલેશન વોર્ડ તૈયાર કરાશે. સ્ટાફના સભ્યોને હોસ્પિટલમાં રહેવા જમવા સહિતની સુવિધા અપાશે. સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ મહિલાનું મૃત્યુ નિપજ્યું. 44 વર્ષીય આ મહિલાની અર્ધસળગેલી લાશ સ્મશાનમાંથી મળી આવતા લોકોમાં રોષ જોવા મળ્યો. મહિલાનું કોરોનાથી મૃત્યુ થવાની ચર્ચા હોવાથી કોઈ અંતિમ સંસ્કાર કરવા પણ તૈયાર નહોતું. 24 કલાક બાદ પણ લાશને લઈને વિવાદ યથાવત રહ્યો.